કેમ છો મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું વિજય લાઈફ ફોર ઓલ યુટ્યુબ ચેનલ પર. તમારા માટે વધુ એક અગત્યનો વિડીયો. જીપીએસસી દ્વારા એક અગત્યની જાહેરાત આજે 15/12/2021 રોજ બહાર પાડવામાં આવી છે. તે તમને જણાવી દઈએ, ખૂબ જ અગત્યની જાહેરાત છે. એ પહેલાં જો તમે ગૌણ સેવાની તૈયારી કરતા હોય અને કોમ્પ્યુટર ટેસ્ટ હોય તો તેના અંગેના વિડીયો, સારા એવા વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. અને બીજા પણ અગત્યના ટોપિક કોમ્પિટિટિવ એક્ઝામને લગતા જે ઉપયોગી છે તે તમામ ચેનલ પર ઉપલબ્ધ છે, તે પણ તમે જોઈ શકો છો. આઈએ સીધી મુદ્દાની વાત પર અને શરૂ કરી વિડીયો. જીપીએસસી દ્વારા આજરોજ જે જાહેરાત અગત્યની આપવામાં આવી છે તેમાં એવું આપવામાં આવ્યું છે કે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નીચે મુજબની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. તો નીચે મુજબ જે અહીંયા જોઈ શકાય છે, 20 જેટલી અલગ અલગ રિક્રુટમેન્ટની પરીક્ષા યોજાવાની છે. તો તેના જાહેરાત ક્રમાંક સાથે અને કઈ જગ્યા છે તેના સાથે પ્રાથમિક અને મુખ્ય લેખિત કસોટીનો તારીખ અને સમય અને કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરો તે અંગેની અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે તે તમને ટૂંકમાં જણાવી દઈએ. અને તે સાથે નીચે કેટલીક સૂચનાઓ છે તે પણ ખૂબ ધ્યાન રાખવા જેવી છે. તો અહીંયા જુદી જુદી તમે ભરતી જોઈ શકો છો અને તમે આ તમને જીપીએસસી અહીંયા જોઈ શકો છો તેમ જીપીએસસી ગુજરાત GOV.in પર પણ તમને આ મળી રહેશે. તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. ખાલી ધ્યાન રાખવા જેવી બાબતો જાણી લઈએ તો મુખ્યત્વે અમુક મુખ્ય OMR પરીક્ષા છે, આ OMR પરીક્ષા છે અને આ મુખ્ય લેખિત પરીક્ષા છે. બાકી બધી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે અને પ્રાથમિક કસોટી જ છે. મુખ્યત્વે એક જ મુખ્ય લેખિત પરીક્ષા નાયબ સેક્શન અધિકારીની કાયદાકીય બાજુ જે LLB કરેલા મિત્રો હોય તેમના માટેની જે પરીક્ષા હતી તેની પ્રાથમિક થઈ ગઈ છે, એટલે મુખ્ય લેખિત પરીક્ષા છે. આ તારીખ અને સમય છે લેખિત કરીશુટીનો અને આ કોલ લેટર ડાઉનલોડ કરવાનો તારીખ છે. ને આ જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે. આ ક્રમ જાહેરાત ક્રમાંક નથી, તે ખાસ ધ્યાન રાખજો. જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે તો એ ખાસ જોજો. જોઈએ આગળ આ બધી જાહેરાત તમે જોઈ શકો છો. ટાઉન પ્લાનર વર્ગ 2, મદદનીશ નિયામક કાર્યપાલક GMC. પણ અહીંયા મુખ્ય બાબત એ છે કે OMR પદ્ધતિથી લેવાની છે પરીક્ષાઓ. અને તે સિવાયની પદ્ધતિ કોમ્પ્યુટર CBRT દ્વારા લેવામાં આવનાર છે. જો કોઈ ઉમેદવારે કોઈ પરીક્ષા માટે અગાઉ પ્રશ્નપત્ર કોલેટ ડાઉન કરી જશે તો તેમને નવેસરથી કોલેટર ડાઉનલોડ કરવાનો છે. અગાઉ ડાઉનલોડ કોલ માન્ય ગણાશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો. આ જે તારીખો આપેલી છે તે તારીખે નવેસરથી જે તે જાહેરાત આપે એપ્લાય કરેલું હોય તેનો નવેસરથી કોલેટર ડાઉનલોડ કરજો. એટલે માટે આ ખાસ જાહેરાત આપવામાં આવી છે. તો આ બાબત જ મુખ્ય છે. બીજું એક જણાવી દઈએ કે ઉક્ત ઉમેદવારોએ એની પ્રવેશપત્ર અને એની પરિશિષ્ટની સૂચનાઓ પણ સાથે ડાઉનલોડ કરવાની છે અને આ જાહેરાતો માટે અને તેને લઈને આવવાનું રહેશે. બાકી જણાવી દઈએ કે જે પૈસા ભરી શક્યા નથી તે રૂબરૂ ઓફિસે આવી જે અમુક જાહેરાતમાં અથવા તો ઓનલાઈન નાખીને 500 ભરવાના રહેશે તો તેમનું કન્ફર્મેશન અને જન્મ તારીખ નાખીને ભરશે તો તેમને પરીક્ષા માટે ઉપસ્થિત રહેવા દેવામાં આવશે. અને જો અલગ કાગળ પર પ્રિન્ટ કાઢી ફોટાવાળું હાજરીપત્ર ખંડમાં પ્રવેશવાનું રહે છે. જો મતદાન પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો કેન્દ્ર પર લાવવાનો રહેશે. સ્પષ્ટ જોઈ શકાય આવેલા ન હોય તો સ્પષ્ટ ઓળખપત્ર સાથે લઈને આવવાનું, જો ડાઉનલોડ કોલ લેટરમાં સ્પષ્ટ દેખાતો ન હોય તો. બરોબર છે, તે આટલી બાબતો હતી. બીજું તો કે અરજી અને અથવા તો આના પર નાણાં ભર્યાની પહોંચ જાહેરાત ક્રમાંક સાથે મોકલી આપવાની જો મેસેજ આવ્યો ના હોય તો. તો આ બાબતો ખાસ હતી. 15/12/2021 રોજ આ બહાર પાડવામાં આવી છે પ્રેસ રિલીઝ. તો તમે જો આ ઉપરની કોઈપણ 20માંથી એક પણ ભરતીમાં એપ્લાય કર્યું હોય તો આ બાબતો ધ્યાન રાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. ઇઝી લાઈફ ફોર ઓલ. થેન્ક યુ.